સો હેલો મિત્રો, હું છું અજય મકવાણા. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. એન્ડ ફરી વારથી આવી ગઈશું સરસ મજાના વ્લોગમાં. તો મિત્રો, આજે સાંજના સમયે અમારા ઘરે પનીરનું શાક બનવાનું છે. તો પનીરનું શાક કઈ રીતે બનશે સંપૂર્ણ વ્લોગ જોજો, બહુ જ મજા આવશે. તો મિત્રો, હવે હું તમને મળું છું થોડોક ટાઈમ પછી. તો મિત્રો, સૌ પ્રથમ પનીર બનાવતા પહેલાં પનીર કટિંગ કરી દેવામાં આવે છે. ત્યાર પછી તેની સાથે ટમેટાં, લસણ અને મરચાં પણ કટિંગ કરી દેવામાં આવશે. અને આ છે ડુંગળી બાફેલી છે. ટમેટાં, લસણ અને મરચું પણ કાપી દેવામાં આવ્યું છે. અને આ છે મેઇન પનીર. ડુંગળી પણ બાફી દીધી છે અમે. અને આ બધાને મિક્સ કરીને આની ગ્રેવી પણ બનાવવામાં આવે છે. તો મિત્રો, જોઈ શકો છો ડુંગળી પણ બફાઈ ગયેલી છે. અને અમે એક વસ્તુ જે મરચાં હતા તેમને ગ્રેવી કરીને મૂકી છે. અને પનીર તમે જોઈ શકો છો. તો મિત્રો, હવે તેનો વઘાર કરવામાં આવશે. તો મિત્રો, બે વાટકી તેલ પણ તેની અંદર નાખી દેવામાં આવશે. તમે તમારા પ્રમાણે જેટલું તમારે જરૂર પૂરતું તેલ નાખજો અંદર તેની અંદર. અને હવે તેની અંદર રાઈ પણ નાખવામાં આવશે. તો મિત્રો, રાઈ નાખી દેવામાં આવી છે. તેની અંદર જીરું પણ નાખી દેવામાં આવ્યું છે. તો થોડોક ટાઈમ તેને ચડાવવા દેવામાં આવશે એટલે સરસ મજાનો વઘાર થશે. ત્યાર પછી ગ્રેવી કરી હતી તે નાખવામાં આવશે. તો મિત્રો, જોઈ શકો છો તેની અંદર ગ્રેવી પણ નાખી દેવામાં આવી છે. ગ્રેવીને પણ થોડોક ટાઈમ ચડવા દેવામાં આવશે. અને ધીમો ગેસ રાખી શકો છો જેથી કરીને સરસ મજાનું પનીરનું શાક બનશે. જેટલો ધીમો ગેસ રાખશો એટલું સરસ મજાનું ચડશે પનીરનું શાક. થોડોક ટાઈમ વઘાર થવા દેવામાં આવશે. ગ્રેવી નાખી છે તેને પણ ચડાવી દેવામાં આવશે. થોડોક ટાઈમ તેને ચમચા વડે હલાવશો તો જ ગ્રેવી ચડી જશે. બીજી ગ્રેવી પણ તેની અંદર નાખવામાં આવી છે. મરચા, ટમેટા, લસણ ની ચટણી ગ્રેવી છે. તો મિત્રો, આની અંદર મરચું મેઠું નાખવામાં આવશે. તમે તમારા પ્રમાણે મરચું મેઠું નાખી શકશો. એક ચમચી નાખવું હોય, બે ચમચી નાખવું હોય. તો મિત્રો, હવે તેની અંદર પનીર નાખવામાં આવી રહી છે. તો મિત્રો, પનીરને હવે થોડોક ટાઈમ ચડવા દેવામાં આવશે. ત્યાર પછી સરસ મજાનું પનીરનું શાક તૈયાર થશે. એક લોટો પાણી પણ નાખવામાં આવશે જેથી કરીને રસો બનશે તેનો. તમારે તમારા પ્રમાણે પાણી નાખવાનું છે, તમારે કેટલો રસો જોઈએ છે.
વધારે રસ જોઈતો હોય તો વધારે પાણી નાખો છો, અને મીડિયમ રાખવું હોય તો મીડિયમ પાણી નાખી શકો છો તમે. તો મિત્રો, હવે પનીરની અંદર પનીરનો મસાલો નાખવામાં આવે છે, જેથી કરીને પનીર બહુ જ મસ્ત એટલે એકદમ ટેસ્ટી બને છે પનીરના મસાલાથી. તો મિત્રો, હવે તેને થોડો ટાઈમ ચડવા દઈશું. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે પનીરનું શાક ચડીને એકદમ ટેસ્ટી બની ગયું છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક, એન્ડ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા જ બ્લોગ જોવા મળશે. ઓકે, થેન્ક યુ.